મારું નામ રશ્મિકાબેન વિવેક પ્રજાપતિ છે. હું હિંમતનગરની રહેવાસી છું. મને 5મા મહિનામાં 6ઠા મહિનામાં માસિક 15 દિવસે આવતું હતું. તો હું અહીંયા હિતેશભાઈ હોસ્પિટલમાં બતાવી, તો સરે મને કીધું કે તમારી અંદર ગાંઠ છે અને પોથી ફૂલી ગઈ છે, તો ઓપરેશન કરવું પડશે. એ વાત સાંભળી હું તો ઘરે ગઈને મને બહુ ટેન્શન થઈ ગયું કે 3 મારે સિઝેરિયન છે, 3 બાળકો છે મારે, ને 3 પણ સિઝેરિયન છે. તો મને એમ થઈ ગયું કે 4થું પણ ઓપરેશન આવશે તો શું થશે, મને કંઈ થઈ જશે. મને બહુ જ અંદરથી ડર હતો કે મને કંઈ થઈ ગયું તો મારા બાળકોનું શું. પણ બીજી વખત હું હિતેશભાઈ જોડે આવી વાત કરી સાહેબને કે સાહેબ મને ડર લાગે, સાહેબે મને સરસ રીતે સમજાવ્યું. અને મને એવું જ હતું કે હું ટાંકાવાળું જ ઓપરેશન કરાવું, પણ સાહેબે મને કીધું કે દૂરબીનવાળું કરાવશો તો તમને બહુ સારું રહેશે, એમાં કોઈ તકલીફ નહીં પડે, હું બેઠો છું. એ સાહેબે મને એવી હિંમત આપી અને પછી હું ઓપરેશન માટે 16 તારીખે અહીંયા હાજર થઈ ગઈ. તો ઓપરેશન કરાવતા પહેલાં તો મને અંદરથી ડર હતો કે શું થશે. અને એ પછી ઓપરેશન કર્યા પછી એટલું સરસ થઈ ગયું, એક જ દિવસમાં મને આરામ થઈ ગયો. બીજા દિવસે તો મને સરે થોડી બે ઊભું થવા માટે કીધું, ચાલવાનું કીધું. પછી બીજા દિવસે મને રજા આપી. આ સ્ટાફ લોકો પણ સારા છે, એ લોકોની પણ સર્વિસ સરસ છે. ગમે તે મને કંઈક તકલીફ પડી નથી આ હોસ્પિટલમાં. અને આ રૂમ પણ સારા છે સાહેબના, ત્યાં એસી વાળા રૂમ છે, ત્યાં ઠંડક રહે છે, કોઈ જાતની તકલીફ નથી. અને ઓપરેશન મારું સરસ થઈ ગયું અને હું આજે મને 20 દિવસ થયા અને મને એવું લાગતું જ નથી કે ઓપરેશન મારું થયું હોય. અને આ હોસ્પિટલમાં ખરેખર બહુ સુવિધાઓ છે અને સરસ ઓપરેશન મારું કર્યું અને મને આજે બહુ જ આરામ છે અને આજે હું મારા પરિવાર સાથે છું.